આ વખતે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ બે મહત્વના પ્રોજેક્ટ અમલમાં લાવવાનું આયોજન કરેલું છે। પૂર્વ રાષ્ટ્રપતિ જાણીતા કેળવણીકાર વિદ્વાન એવા ડૉક્ટર રાધાકૃષ્ણનજીની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે અને એ જ પ્રમાણે પ્રણાલીગત રીતે આપણા ગુજરાત રાજ્યમાં પણ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતો દ્વારા જુદા જુદા જિલ્લામાં આ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે અને એના ભાગરૂપે આજે હું મહેસાણા જિલ્લા પંચાયત આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પરિષદથી એનાયત કરવાના કાર્યક્રમ અને શિક્ષકોને પ્રેરણા આપવાના કાર્યક્રમમાં સન્માનિત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત છું। આપણું ગુજરાત રાજ્ય અનેક વિવિધ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે, એ જ પ્રમાણે હવે શિક્ષણમાં પણ પછી એ કોઈપણ પ્રકારનું શિક્ષણ હોય, ટેકનિકલ શિક્ષણ હોય, મેડિકલ એજ્યુકેશન હોય કે સામાન્ય પ્રકારની વિદ્યાશાખાઓ દ્વારા કોલેજો યુનિવર્સિટીઓ દ્વારા પ્રાપ્ત થતું શિક્ષણ હોય, એ બધામાં આપણા ગુજરાતી વિદ્યાર્થીઓને જે શિક્ષકો દ્વારા જ્ઞાન આપવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે, તાલીમને માર્ગદર્શન આપવામાં આવે છે, એવા શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરવાનું આયોજન કરીએ છીએ। અને ગુજરાતમાં લગભગ અત્યારે જુદા જુદા ધોરણોનો ઉમેરો કરીને ગણીએ તો લગભગ 75 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી સ્કૂલ કોલેજો પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરે છે। આ આપણી નવી પેઢી આવનારી પેઢી જે દેશનો અને રાજ્યનું સુકાન સંભાળવાની છે અને વેપાર ધંધા ઉદ્યોગ કેળવણી શિક્ષણ સંસ્કાર વિજ્ઞાન ટેકનોલોજી ઉદ્યોગ બધામાં જે પેઢી આવનારા સમયની નેતૃત્વ કરવાની છે એ પેઢીના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનું કામ માર્ગદર્શન આપવાનું કામ આજના શિક્ષકો કરી રહ્યા છે ત્યારે બધા શિક્ષકોને હું અભિનંદન આપું છું અને આશા રાખું છું કે આપણો ગુજરાતી વિદ્યાર્થી પછી એ ગમે તે જિલ્લાનો તાલુકાનો ગમે તે જ્ઞાતિ જાતિનો હોય દીકરો હોય કે દીકરી હોય એ સમગ્ર દેશની અને દુનિયાની અંદર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ તેજસ્વી કારકિર્દી પ્રાપ્ત કરે અને ગુજરાતનું અને દેશનું નામ વધુ પ્રતિષ્ઠા ભર્યું આગળ વધારે એવી એમને કેળવણી આપવાનું એવા સંસ્કાર આપવાનું એવું શિક્ષણ આપવાનું કામ શિક્ષક ભાઈ બહેનો કરે એવી વિનંતી કરું છું। આ વખતે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ બે મહત્ત્વના પ્રોજેક્ટ અમલમાં લાવવાનું આયોજન કરેલું છે। માન્ય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અમારી ત્રણની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રેઝન્ટેશન સર્વપ્રથમ રજૂ કરવામાં આવ્યું એ પ્રેઝન્ટેશનમાં ગુજરાતની અત્યારની જે શિક્ષણ વ્યવસ્થા છે, પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, ઉચ્ચતર માધ્યમિક શાળા હોય, એ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ, વધુ સારી ટેકનોલોજીના વધુ સારી સગવડ સાથે પ્રાપ્ત કરાવવું અને કોઈપણ જાતની કોઈ ઉણપ ન રહે શિક્ષણ આપવાના કામમાં એવી પ્રકારની વ્યવસ્થા કરવી એ કાર્યક્રમ સ્કૂલ ઓફ એક્સલન્સનો શિક્ષણ વિભાગના સચિવશ્રી દ્વારા વિનોદ રાવ દ્વારા અમને પ્રેઝન્ટેશનથી રજૂ કરવામાં આવ્યો। અમે બધા એમાં કેટલાક સુધારા વધારા પણ સૂચવ્યા, નાણાં વિભાગમાંથી પણ અમે કેટલીક ગાઈડલાઈન આપી અને એ બધાને આધારે જે પ્લાનિંગ થયું છે એ પ્રમાણે ભારત સરકારના માધ્યમથી આપણને વિશ્વની નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે અને એનો લાભ લઈ અને ગુજરાતની નક્કી કરેલી પસંદ કરેલી
પ્રતિષ્ઠિત ખૂબ સારી કારકિર્દી ધરાવતી શાળાઓને બધી જ રીતે અપગ્રેડ કરી અને ત્યાં વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ ટેકનોલોજી અને બીજી વ્યવસ્થાના માધ્યમથી પ્રાપ્ત થાય અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉચ્ચ પ્રકારનું તેજસ્વી શિક્ષણ કારકિર્દી પ્રાપ્ત કરે એવો સ્કૂલ ઓફ એક્સેલન્સનો કાર્યક્રમ ગુજરાતના શિક્ષણ વિભાગે મંજૂર કર્યો છે. એવી જ રીતે કેટલાક ગુજરાતના અગ્રણી શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને પ્રતિષ્ઠિત ધર્મ સંસ્થાઓના ધર્માચાર્યો દ્વારા ગુજરાત સરકારને એક રજૂઆત કરવામાં આવી કે ગુજરાતમાં અમે અમારી સંસ્થા બનાવીએ, જમીન અમારી હોય, બિલ્ડિંગ એટલે કે શાળાનું મકાન, હોસ્ટેલનું મકાન બધું જ અમારું હોય અને ત્યાં વિદ્યાર્થીઓ અમે રાખીએ, શિક્ષકો અમે પસંદ કરીએ, અભ્યાસ અમે કરાવીએ અને રેસિડેન્સ સ્કૂલ હોય જે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે એ પર ખૂબ ઉચ્ચ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ પરીક્ષાના માધ્યમથી પસંદ કરી જે મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને આવી શાળામાં પ્રવેશ મળે, રેસિડેન્ટ પ્રકારની શાળામાં રહેવાનું, જમવાનું, અભ્યાસ કરવાનું, લાઇબ્રેરી, લેબોરેટરી, ટેકનોલોજીકલ જ્ઞાન, કોમ્પ્યુટરનું જ્ઞાન અને સાથે સાથે અભ્યાસ, રમતગમતની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ આ બધું જ શિક્ષણને અનુરૂપ વિદ્યાર્થીને ઉત્તેજન મળે દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં એ પ્રકારનું ત્યાં અભ્યાસ કરાવવામાં આવે અને આ વિદ્યાર્થીઓ ત્યાં જે પસંદ થાય એમનો રહેવા જમવાનો અભ્યાસ કરવાનો ખર્ચ ગુજરાત સરકાર ગ્રાન્ટ સ્વરૂપે આવી સંસ્થાઓને આપે એટલે વિદ્યાર્થી ઉચ્ચ પ્રકારના ટેકનોલોજીવાળા વાતાવરણમાં, શિસ્તબદ્ધ વાતાવરણમાં અને ખૂબ પૌષ્ટિક ખોરાક, રહેવાની સારી વ્યવસ્થા અને ઉચ્ચ કેળવણી આપતા શિક્ષકોના માધ્યમથી તેજસ્વી કારકિર્દી પ્રાપ્ત કરે આ બધું જ જ્યાં સરવાળો થાય એવા પ્રકારની શાળાઓ બનાવવાની મંજૂરી આપવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. એ દરખાસ્ત અત્યારે શિક્ષણ વિભાગે કરી છે માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય શિક્ષણમંત્રીશ્રી અને અમે બધા એના ઉપર અત્યારે વિચારણા કરી રહ્યા છીએ. ખૂબ જ પ્રતિષ્ઠિત અને વિદ્વાન શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ, પ્રતિષ્ઠિત લોકોની દરખાસ્ત આવેથી આવી સંસ્થાઓની મંજૂરી આપવાનું કામ સરકાર કરશે. વિદ્યાર્થીઓને મેરિટના આધારે ત્યાં પ્રવેશ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ ત્યાં રહેશે અને અભ્યાસ કરશે એનો બધો જ ખર્ચો ગ્રાન્ટ સ્વરૂપે આ સંસ્થાને રાજ્ય સરકાર આપશે અને ખૂબ રેસિડેન્ટ સ્કૂલ જે ગુરુકુલ પદ્ધતિ કહી શકાય એ પ્રકારની આધુનિક વ્યવસ્થાનું આયોજન કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. એ પણ લગભગ અંતિમ તબક્કામાં કામગીરી ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતની હજારો પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો આ બધાની સાથે સાથે હવે નવા પ્રકારની સ્કૂલ ઓફ એક્સલન્સ અને આ પ્રકારની રેસિડેન્સ સ્કૂલોની પણ પદ્ધતિ અમલમાં મૂકી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને વધુ ઉચ્ચ કેળવણી, સંસ્કાર, શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે ગુજરાત સરકાર વધુ સારી સગવડ પ્રાપ્ત કરાવશે.